તો આખરે એક્સપર્ટ હોવા જોઈએ તે નિયમનું પાલન નહોતું થયું અને તેને લઈને આ નિમણૂક કરાઈ હતી વખતે પણ આખરે ફરિયાદીએ ધ્યાન દોર્યું હતું પણ કોઈ કાર્યવાહી ન થઈ અને હવે રજિસ્ટ્રારે કાર્યવાહી કરી છે કુલપતિ ગિરીશ ભીમાણીએ આ કાર્યવાહી કરી અને રજિસ્ટ્રારે આ નિમણૂંકને ગેરલાયક ઠેરવી છે પણ બીજી તરફ કલાધર આર્ય આ મામલે કહી રહ્યા છે કે રાજકીય કિન્નાખોરી રાખીને તેમની સાથે અન્યાય થયો છે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી ટીવી નાયન સંવાદદાતા મોહિત ભટ્ટ મોહિત આખરે હવે નિમણૂકને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે પહેલા નિમણૂક કરાય શું એ વખતે નિયમોનું પાલન નહોતું થયું કે પછી અત્યારે જે કાર્યવાહી કરાય છે તેમાં કોઈ સત્યતા છે મોહિત જી મોહિત પહેલાં જે કાર્યવાહી થઈ હતી શું તેમાં નિયમોની અંદર કોઈ કચાસ રહી ગઈ કે પછી હાલ જે કાર્યવાહી કરાય છે તેની અંદર કોઈ સત્ય છે મોહિત જય જયસ સૌથી મહત્વની વાત છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે કલાધર આર્યની નિમણૂક થઈ તે સમયે આ જે કોર્પોરેટર હાર્દિક ગોયલ છે તેમના દ્વારા તત્કાલીન કુલપતિ નીતિન પેથાણી છે તેમણે રજૂઆત કરી હતી કે આ આ જે નિમણૂક છે તે ગેરલાયક છે કારણ કે યુનિવર્સિટીનો યુજીસીનો નિયમ છે કે જે તે જે તે વ્યક્તિ છે તે વિષયનો તજજ્ઞ હોય તો જ તેમને આ નિમણૂક છે બોર્ડ મેમ્બર તરીકેની આપવી જોઈએ જે તબલા બોર્ડના મેમ્બર તરીકે કલાધર આર્યની નિમણૂક કરાઈ હતી તે તબલામાં નથી તો શા માટે તેમની નિમણૂક કરવામાં આવી જે તે સમયે નીતિન કલાધાર આર્ય બચાવ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે નિમણૂક છે તે પાવરમાં છે અને તેના આધારે તેમની યોગ્ય રીતે અને બંધારણ મુજબ નિમણૂક કરવામાં આવી છે હવે કુલપતિ બદલાણા અત્યારે ઇન્ચાર્જ કુલપતિ તરીકે ગિરીશ ભીમાણી છે અને ફરી એકવાર આ મુદ્દો જ્યારે સામે આવ્યો ત્યારે તેઓ તબલામાં નિષ્ણાત ન હોવાનું કહી અને તેમની નિમણૂક છે તે અયોગ્ય ઠેરવી છે અને બોર્ડ મેમ્બર તરીકેની તેમની તેમની નિમણૂક છે તો અયોગ્ય થતાની સાથે જ હવે તેઓ સિન્ડિકેટ મેમ્બર છે તે પણ નથી રહી શકતા સવાલ થઈ રહ્યો છે કે શું કુલપતિ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો છે તેમાં ફેરફાર થઈ શકે છે જો આર્ય છે તેમની નિમણૂક અયોગ્ય હોય તો પહેલાના કુલપતિ છે કે જે કાયમી કુલપતિ છે તેઓએ તેમને નિમણૂક શા માટે આપી તે પણ એક મોટો સવાલ છે હવે સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગ છે તે કે દખલગીરી કરે છે કે કેમ તે એક મોટો સવાલ છે પરંતુ જય વાત સો ટકા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે હવે જરૂરથી રાજકીય અડ્ડો છે તે બની ગયું હોય અને પૂર્વ કુલપતિ અને કુલપતિ સાથે સાથે જે પૂર્વ સિન્ડિકેટ મેમ્બરો છે અને હાલના જે જે ઇન્ચાર્જ કુલપતિ છે આ બંને વચ્ચેનું કોલ્ડ વોર છે તે ઉડીને આંખે વળગે તેવું છે અને તેને કારણે જ આ વિવાદો છે તે હવે સામે આવી રહ્યા છે બીજી સૌથી મહત્વની વાત કે કલાધર આર્ય છે તેમના દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક અયોગ્ય કાર્યો છે તે યુનિવર્સિટીમાં થતા હોવાનો દાવો કર્યો છે ફિઝિક્સ વિભાગમાં સિનિયોરિટીનો વિવાદ હોય કે પછી યુનિવર્સિટીમાં વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ છે તે ફોરેસ્ટ વિભાગના બદલે ખાનગી સંસ્થાને આપવાનો વિવાદ હોય આ તમામ વિવાદો છે તેમાં તેઓ મુદ્દો ઉઠાવતા હતા અને તેના કારણે તેમની નિમણૂક છે તે અયોગ્ય કરવામાં આવી હોય તેઓ દાવો કરી રહ્યા છે પરંતુ કરી રહ્યા છે કે જે નિયમો છે તે નિયમોમાં અને આધારે તેમની નિમણૂક રદ કરવામાં છે સાથે સાથે રજિસ્ટર એવો પણ પોતાનો બચાવ કરી રહ્યા છે કે હજુ પણ આ અંગેની રિવાઇઝ તપાસ કરવામાં આવશે અને જો તેમની કાયદેસર નિમણૂક હશે તો નિમણૂક છે તેમાં ફેરફાર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ટૂંકમાં એક વાત સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે બે જૂથ ભાજપના જ બે જૂથ છે અને જે સિન્ડિકેટ સાથે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા છે તે બંને વચ્ચેની કોલ્ડ વોર છે અને તેના કારણે જ આ કાર્યવાહી થઈ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે તો આખરે જોવાનું રહેશે કે રિવાઇઝ જે તપાસ થઈ રહી છે તેમાં હવે કોઈ નવો નિર્ણય સામે આવે છે કે પછી આ જ નિર્ણય યથાવત રહે છે તે જોવું રસપ્રદ બની રહે